नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे लॉरेंस बळनी बात करी थी कि जयरे कोई विद्युत भारित कण के जे क्यू जेटलो विद्युत भार धरावतो होय अने वी जेटला वेग थी बाह्य चुंबकीय क्षेत्र में दाखल थाय तो एना पर लागतुं जे चुंबकीय बळ जे छे एफ बराबर क्यू वी क्रॉस बी वडे व्याख्यायित करी शकाय, जेने आपणे लॉरेंस बळ कीधुं हतुं। साथे साथे आपणे ए भण्या हता कि जो ए विद्युत भारित कण जे छे ए विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र बंने मा एक साथे गति करतो होय वी जेटला वेग थी तो एना पर विद्युत बळे लागे अने चुंबकीय बळे लागे। तो एवा किस्सा मा कुल बळ आपणे मेळवू होय तो ए कण पर लागता विद्युत बळ अने चुंबकीय बळनो सरवाळो करवो पड़े। એટલે એના માટે આપણે એક લોરેન્સ બળનું સૂત્ર મેળવ્યું હતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કિસ્સા માટે એફ બરાબર ક્યુ કાઉન્સમાં ઈ પ્લસ વી ક્રોસ બી। એટલે એ મેં તમને સમજાવ્યું હતું કે ક્યારે કઈ રીતે લેવાનું છે, બરાબર। માત્ર ચુંબકીય ક્ષેત્રમાં જો કણ ગતિ કરતો હોય તો ફક્ત એના પર ચુંબકીય બળ લાગે અને એ બળ આપણે એફ બરાબર ક્યુ વી ક્રોસ બી વડે વ્યાખ્યાયિત કર્યું હતું। ક્રોસ દૂર કરો તમે તો એ સૂત્ર તમે ક્યુ વી બી સાઇન થીટા એવી રીતે લખી શકો। એમાં આપણે વિવિધ કિસ્સાઓની વાત કરી હતી જેમાં એક વાત એવી હતી કે જો કણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગતિ કરતો હોય એટલે કે થીટા બરાબર ઝીરો કે થીટા બરાબર પાય હોય તો ચુંબકીય બળ શૂન્ય થાય, કેમ કે સાઇન ઝીરોની કિંમત ઝીરો થાય અથવા સાઇન પાયની કિંમત ઝીરો થાય, એટલે સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે તે કોઈ ચુંબકીય બળ અનુભવતો નથી। તેમજ જો કણનો વેગ જે છે અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે કણના વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય તો ત્યારે લાગતું ચુંબકીય બળ જે છે એ કેવું હોય, મહત્તમ હોય। તો આ બધા કિસ્સા હું ઝડપથી બોલી ગયો છું પણ વ્યવસ્થિત રિફર કરી લેજો। હવે એના આધારે આપણે આગળ વધીએ। મેં જ્યારે લોરેન્સ બળવાળો ટોપિક શરૂ કર્યો ત્યારે તમને કીધું હતું કે અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં માત્ર ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરતા હતા કે જુદા જુદા વાહક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય છે, કેટલું હોય છે એ બધી ચર્ચા આપણે કરતા હતા, કઈ દિશામાં હોય, બરાબર, સોલેનોઇડ, ટોરોઇડ, અતિ લાંબો તાર એ બધાની ચર્ચા કરતા હતા। ત્યારબાદ આપણે જે નવો ટોપિક શરૂ કર્યો લોરેન્સ બળ, એટલે એ એવો કોન્સેપ્ટ આપણો છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું ચુંબકીય બળ, એટલે કે હવે ક્ષેત્ર વડે લાગતા બળની ચર્ચા કરવાની છે, બરાબર। સેમ એવી રીતે મેં તમને કીધું હતું કે ધારો કે આપણે બે ગજિયા ચુંબક લઈએ અથવા બે બાર મેગ્નેટ તમે કહો, બરાબર, તો બે બાર મેગ્નેટ લઈએ તો એકબીજા પર ચુંબકીય બળ લગાડે છે, કાં તો આકર્ષી પ્રકારનું હોય અથવા અપાકર્ષી પ્રકારનું હોય। તો સેમ એવી રીતે જેમ બે ચુંબકો એકબીજા ઉપર બળ લગાડે છે તો આ એક ચુંબકની જગ્યાએ ધારો કે હું પ્રવાહધારિત તાર મૂકી દઉં, કેમ કે આ ચુંબકને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર। એવી જ રીતે ઓસ્ટેડના નિયમ પ્રમાણે પ્રવાહધારિત તાર ચુંબક તરીકે જ વર્તે, કેમ કે તારમાંથી જ્યારે પ્રવાહ પસાર કરો છો ત્યારે એની આજુબાજુ શું ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્ર। તો હવે આપણે એ સમજવાનું છે કે ભાઈ આ એક પ્રકારે કૃત્રિમ ચુંબક જેવું થયું, પ્રવાહ પસાર કરશું ત્યારે એ ચુંબક તરીકે વર્તશે, આ બીજું ચુંબક છે। તો આ કિસ્સામાં બંને એકબીજા પર બળ લગાડે કે નહીં, અથવા તો આ ચુંબક વડે આ તાર પર બળ લાગે કે નહીં, કેમ કે જેમ બે ચુંબકો એકબીજા પર બળ લગાડે છે એવી જ રીતે આ ચુંબક તરીકે જ વર્તે છે અને આ પણ ચુંબક જ છે, તો શું બળ લગાડે કે નહીં અને લાગે તો કેટલું લાગે, કઈ દિશામાં લાગે, એ બધી ચર્ચા આપણે કરવાની છે, બરાબર। એટલે હવે આપણો જે ટોપિક છે, બરાબર, કે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું બળ, બરાબર। હવે ચુંબકીય ક્ષેત્રમાં રહેલો વાહક એટલે જેમ મેં તમને સમજાવ્યું એમ કે તમે એક ચુંબક લઈ લ્યો, એ ચુંબકની નજીક તાર રાખી દો એટલે આ આપણો વાહક થઈ ગયો, તો આ વાહક જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં જ કહેવાય, કેમ કે આની આજુબાજુ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય, એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોની સાથે સંકળાતી હોય, આ તાર સાથે। એટલે ચુંબકની નજીક હું એક તાર મૂકી દઉં તો એ એમ જ કહેવાય કે ચુંબકીય ક્ષેત્રમાં વાહક રાખેલા। એમ પણ તમે કરી શકો, બે ચુંબક લ્યો, બરાબર, આ પહેલું ચુંબક છે આ બીજું ચુંબક છે, બરાબર, બે ચુંબકની વચ્ચે તાર મૂકી દઈએ,
બરાબર ઘણાને એવો પ્રશ્ન થાય કે સાહેબ ચુંબકીય ક્ષેત્રમાં વાહક રાખવું એટલે એ કઈ રીતે રાખી શકાય એમ, તો આ જે વસ્તુ છે બરાબર, બે ચુંબક લ્યો એની વચ્ચે તમે તાર મૂકી દો, અથવા એક નળાકાર ચુંબક લ્યો તમે બરાબર એની વચ્ચે તમે તાર મૂકી દો, તો એમાંય વચ્ચે ચુંબકીય ક્ષેત્ર તો હોય જ તે. એટલે ટૂંકમાં આવી કોઈ પણ સ્થિતિમાં તમે એમ જ કહી શકો કે ચુંબકીય ક્ષેત્રમાં વાહક મૂકેલો છે, બરાબર. એટલે એવો પ્રશ્ન ન થવો જોઈએ કે સાહેબ ચુંબકીય ક્ષેત્રમાં વાહક રાખવાનો એટલે એ વળી કઈ રીતે, તો આમાંથી કોઈ પણ કન્ડિશન હોઈ શકે, બરાબર. આકૃતિ તમને ખાસ ટેક્સ્ટબુકમાંની આપી નથી, પણ સમજવા માટે અને સરળતા માટે આપણે દોરવું હોય તો મેં કીધું એમ કે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે લાવી શકીએ આપણે, તો કે ચુંબકની મદદથી. ધારો કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. મેં કીધું એમ આકૃતિની કોઈ જરૂર નથી, તમને ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ છતાં દોરવી હોય તો આવી રીતે, અને એની અંદર આપણે એક આય પ્રવાહધારિત તાર રાખેલો છે, બરાબર. એટલે આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. કઈ રીતે સમજી શકાય? અહીંયા એક આપણે ચુંબક રાખી દઈએ, એક અહીંયા રાખી દઈએ, આ એનો ઉત્તર ધ્રુવ, આ એનો દક્ષિણ ધ્રુવ. એટલે ચુંબકના ચુંબકીય ક્ષેત્રની દિશા બહારની તરફ ઉત્તરથી દક્ષિણ તરફ હોય, એટલે આ ઉત્તરથી દક્ષિણ તરફ નું થયું, એટલે મેં આમ દર્શાવ્યું ઉત્તરથી દક્ષિણ તરફ, બરાબર. એવી રીતે એટલે એ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું, એની વચ્ચે મેં આ વાહક મૂકી દીધો છે, બરાબર. આ જે છે આપણે શું છે, પ્રવાહધારિત વાહક છે, જેમાંથી પસાર થતો પ્રવાહ આય છે. સમજાણી વાત? તો થોડુંક આકૃતિનું વર્ણન કરીએ પછી આપણે આગળ વધીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ અથવા ટૂંકમાં લખીએ એલ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નિયમિત સળિયો ધ્યાનમાં લેતા, આપણે એક તાર અથવા સળિયો ધ્યાનમાં લઈએ અથવા વાહક એમ પણ લખી શકો, બધી વસ્તુ એક જ છે, બરાબર. કે જેની લંબાઈ જે છે એલ છે, જેનું આડછેદનું ક્ષેત્રફળ એ છે, અને નિયમિત છે, બધી જ જગ્યાએ આડછેદ એક સમાન છે, એવો નિયમિત સળિયો આપણે ધ્યાનમાં લઈએ, બરાબર. આ વાહકમાંથી અથવા સળિયામાંથી, આ વાહકમાંથી પસાર થતો કુલ પ્રવાહ આય છે. હવે જુઓ, આ ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહ એટલે શું થયું? ઇલેક્ટ્રોનની ગતિ જ થઈ. વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? ચેપ્ટર 3માં આપણે ભણી ગયા કે જ્યારે બધા જ ઇલેક્ટ્રોન વાહકમાં એક દિશામાં દોડતા હોય એટલે વિદ્યુત પ્રવાહ રચાય. એટલે વાસ્તવમાં વિદ્યુત પ્રવાહ એટલે શું છે? તો કે ઇલેક્ટ્રોનની ગતિ છે. ઇલેક્ટ્રોન એટલે શું છે? તો કે વિદ્યુતભાર જ છે. એટલે આ એક રીતે વિદ્યુતભારની જ ગતિ થઈ ને. જ્યારે આપણે એમ કહીએ છીએ કે વાહકમાંથી પસાર થતો પ્રવાહ આય છે, પ્રવાહ શેના લીધે રચાય છે? તો કે ઇલેક્ટ્રોનની ગતિના લીધે. ઇલેક્ટ્રોન શું છે? તો કે વિદ્યુતભાર. તો આપણે એમ કહી શકીએ ને કે અહીંયા ગતિમાન વિદ્યુતભાર છે. આપણે ચેપ્ટરમાં આના પહેલાંના ટોપિકમાં બોલ્યા હતા ગતિમાન વિદ્યુતભાર જે છે એના પર ચુંબકીય બળ લાગે, બરાબર. અથવા સરળ શબ્દમાં મેં તમને કીધું જ છે કે તારમાંથી જ્યારે આપણે પ્રવાહ પસાર કરીએ છીએ એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એ ચુંબકીય ક્ષેત્ર શેના લીધે ઉત્પન્ન થાય છે? તો કે પ્રવાહ પસાર થાય છે. એટલે પ્રવાહ શેના લીધે રચાય છે? તો કે ઇલેક્ટ્રોનની ગતિના લીધે. ઇલેક્ટ્રોનની ગતિ એટલે વાસ્તવમાં શું છે? તો કે ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતભાર. એટલે વિદ્યુતભારની ગતિ થાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે આપણે એક વાક્ય લખી દઉં ને કે ભાઈ પ્રવાહધારિત તાર અથવા ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા જ્યારે પણ તમે એમ કહો છો કે ભાઈ પ્રવાહ આય પસાર થાય છે એટલે એવું સમજી શકાય કે ભાઈ એમાં વિદ્યુતભારની જ ગતિ થાય છે, એટલે એના આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એના લીધે તાર જે છે એ ચુંબક તરીકે વર્તે. ઓસ્ટેડનું જે અવલોકન ભણી ગયા છીએ આપણે. તો વાહકમાં જે પ્રવાહ પસાર થાય છે કે રચાય છે એ શેના લીધે રચાય છે? ઇલેક્ટ્રોનની ગતિના લીધે. અને એ ઇલેક્ટ્રોનને આપણે અહીંયા શું ગણશું? વિદ્યુતભાર, અથવા આપણો ગતિમાન વિદ્યુતભાર ગણશું આપણે, બરાબર. તો વાહકમાં રહેલા
गतिमान विद्युत भारोनी संख्या घनता एन छे। हवे संख्या घनता एटले शू, आपणे त्रीजा चेप्टर में भणी गया इलेक्ट्रॉन माटे ज्यारे ड्रिफ्ट वेग ने एवुं बधुं समझता था। अहींया गतिमान विद्युत भार एटले वाहक में प्रवास एना लीधे रचाय इलेक्ट्रॉनिक गतिना लीधे ज, एटले तमे इलेक्ट्रॉन समझो तोय वांधो नथी एम, बराबर। एटले के एक रीते आ इलेक्ट्रॉननी ज संख्या घनता दर्शावे छे, बराबर। तो इलेक्ट्रॉननी संख्या घनता आपणे सेना वडे दर्शावीए, स्मॉल एन वडे। संख्या घनता एटले शुं थाय, एकम कदमां रहेली कुल संख्या। एटले के जुओ, आम आपणे व्याख्यायित करीए के स्मॉल एन एटले शुं थाय, तो के गतिमान विद्युत भारनी कुल संख्या, बराबर। संख्या घनता एटले कुल संख्या ने कद वडे भांगवानी, छेदमां शुं आवे कद, सरळ शब्दमां लखूं। हवे गतिमान विद्युत भारनी कुल संख्याने आपणे कैपिटल एन कहीए, अने कद एटले शुं थाय, क्षेत्रफळ गुण्या लंबाई। आपणे कीधुं ज छे के भाई ए एनुं आडछेदनुं क्षेत्रफळ छे, एल एनी लंबाई छे, तो कद एटले क्षेत्रफळ गुण्या लंबाई लखी शकूं। आ तमे न लखो तो पण चालशे, अने लखो तो पण चालशे, चिंता करवानी जरूर नथी, साचुं ज छे। પણ ટેક્સ્ટ બુકમાં લખેલું નથી એટલે જરૂર નથી, પણ આ તમને યાદ રહે કે સ્મોલ એન એટલે શું થાય, તો કે કુલ સંખ્યાને કદ વડે ભાંગવાનું। તો હવે આમાંથી મારે કુલ સંખ્યા મેળવવી હોય, જો કેપિટલ એન એટલે કુલ સંખ્યા, એટલે શું થાય, સ્મોલ એન એ ઇન્ટુ એલ થાય। તો હવે હું એ લખું છું, બરાબર, કે વાહકમાં રહેલા કુલ गतिमान विद्युत भार नी संख्या एन आई ए थशे। जो संख्या घनता एटले स्मोल एन, एकम कद में रहेली संख्या, तो कुल संख्या एटले आ कैपिटल एन थी, एटले आपणे शुं करवुं पड़े, स्मोल एन एने गुण्या एल, एल एटले शुं छे, कद, एटले के आ स्मोल एन गुण्या कद कर्युं आपणे, દેખાય છે ને અહીંયા, સીધું ને સિમ્પલ છે। એટલે કુલ સંખ્યા જે છે એ કેટલી થશે, એન આઈ એ જેટલી। હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બીની હાજરીમાં વાહક પર લાગતું ચુંબકીય બળ, જેને આપણે એફ કહીએ। હવે આ ખાસ સમજો, જુઓ આ જે વાહક છે, વાહક એટલે પ્રવાહધારિત તાર અથવા પ્રવાહધારિત વાહક, જેમ તમારે ટેક્સ્ટ બુકમાં કીધું છે। આપણે અગાઉ વાત કરી, જેમ બે ચુંબકો એકબીજા પર બળ લગાડે છે, એવી જ રીતે એક ચુંબક બીજા પ્રવાહધારિત તાર પર પણ બળ લગાડી શકે, કેમ કે પ્રવાહધારિત જે તાર છે એ પણ ચુંબક તરીકે જ વર્તે છે। એટલે સરળ વાત છે કે ભાઈ એની ઉપર બળ લાગવાનું જ છે। હવે આપણે ખાલી કેલ્ક્યુલેશન એ કરીએ છીએ કે બળ કેટલું લાગશે, સમજાય છે વાત। તો જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બીમાં પ્રવાહધારિત વાહક મૂકીએ ત્યારે કેટલું બળ લાગે એની હવે વાત કરીએ છીએ। આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, એમાં મેં આ પ્રવાહધારિત વાહક મૂક્યો છે કે જેનો પ્રવાહ આઈ છે, તો એના પર લાગતું બળ કેટલું થાય એની હું ચર્ચા કરું છું। હવે ધારી લ્યો થોડીક વાર પૂરતું કે આપણે કોઈ એક જ વિદ્યુત ભારની વાત કરીએ છીએ। જુઓ, પ્રવાહ મેં કીધું એમ શેના લીધે રચાય, ઇલેક્ટ્રોનની ગતિના લીધે, ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત ભાર જ થયા આપણા, ગતિમાન વિદ્યુત ભાર। હવે ધારો કે તમે કોઈ એક જ વિદ્યુત ભારની વાત કરો કે જેનો વિદ્યુત ભાર ક્યુ છે, અથવા એવું સમજી લો કે તમે કોઈ એક ઇલેક્ટ્રોનની વાત કરો છો, ખાલી એક ઇલેક્ટ્રોનની, એટલે કે એક વિદ્યુત ભારની, ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, તો એના પર લાગતું બળ કેટલું થાય, ક્યુ વી ક્રોસ બી। આ સમજો,
હું એક જ વિદ્યુત ભારની વાત કરું છું અત્યારે, કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું થાય? ક્યુ વી ક્રોસ બી, સમજાય છે? પણ આ એક જ વિદ્યુત ભારનું મળ્યું. આપણે કોની ઉપર લાગતું બળ જોતું છે? આખા વાહક પર લાગતું બળ. હવે આખા વાહક પર લાગતું બળ જોતું હોય તો આખા વાહકમાં રહેલા વિદ્યુત ભારની કુલ સંખ્યા જોવે, કેમ કે આની ઉપર બળ શેના લીધે લાગે છે? તો કે એમાં જે વિદ્યુત ભાર ગતિ કરે છે એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે વાહક પર બળ લાગે છે. એટલે જો મારે આખા વાહક પર લાગતું બળ જોતું હોય તો આખા વાહકમાં રહેલા કુલ વિદ્યુત ભારની સંખ્યા લેવી પડે. આ એક વિદ્યુત ભાર પર લાગતું બળ છે, તો સમગ્ર વાહક પર લાગતું બળ મારે જોઈતું હોય તો સમગ્ર વાહકના વિદ્યુત ભારની સંખ્યા વડે ગુણવું પડે. તો આને ફરીને લખવું એટલે કુલ સંખ્યા કેટલી છે? એનઆઈ એ બરાબર ઇન્ટુ ક્યુ વી ક્રોસ બી થશે. એમ હવે અહીંયા જુઓ, ખાસ ધ્યાન રાખજો કે આપણે વાત શેની કરીએ છીએ? પ્રવાહધારિત વાહકની. પ્રવાહ શેના લીધે રચાય? ઇલેક્ટ્રોનની ગતિના લીધે. અને ઇલેક્ટ્રોનની ગતિ જ્યારે વાહકમાં થતી હોય ત્યારે આપણે એના વેગને શું કહીએ? ડ્રિફ્ટ વેગ કહીએ. એટલે અહીંયા ડ્રિફ્ટ વેગ દર્શાવ્યો છે. અને આ વાહકના વિદ્યુત ભારોનો સરેરાશ ડ્રિફ્ટ વેગ બતાવે છે, કેમ કે વાહકમાં તો ઘણા બધા ઇલેક્ટ્રોન હશે ને, અને બધાના ડ્રિફ્ટ વેગ થોડાક થોડાક અલગ હશે. આપણે ચર્ચા કરેલી છે ત્રીજા ચેપ્ટરમાં ડ્રિફ્ટ વેગની ડિટેલમાં, ન યાદ હોય તો એ જોઈ લેજો એ લેક્ચર. એટલે આ જે છે એ આખા વાહકમાં જે બધા જ વિદ્યુત ભારો છે એનો સરેરાશ ડ્રિફ્ટ વેગ છે, બરાબર? ડ્રિફ્ટ વેગ શું કામ વ્યાખ્યાયિત કર્યો એ ખ્યાલ હોવો જોઈએ તમારે, કેમ કે મેં તમને કીધું પ્રવાહ શેના લીધે રચાય છે? અહીંયા ઇલેક્ટ્રોનની ગતિના લીધે. એટલે આપણે ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ વ્યાખ્યાયિત કર્યો છે. તો હવે આ જે વાહક આપણે લીધો છે પ્રવાહધારિત આઈ, એની ઉપર કુલ ચુંબકીય બળ એટલું લાગશે, એફ બરાબર એન આઈ એ ક્યુ વી ડી ક્રોસ બી જેટલું, બરાબર? હવે આને થોડુંક આપણે ગોઠવીને લખીએ. સોરી, એક વસ્તુ ભૂલાઈ ગઈ આપણે. હા, અહીંયા ભૂલ છે. કુલ સંખ્યા જે છે એ કેટલી થશે? એન એ એલ જેટલી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ગતિમાન વિદ્યુત ભાર છે એની કુલ સંખ્યા કેટલી આવે? એન એ એલ જેટલી આવશે. એટલે આ એન એ એલ, મેં અહીંયા ભૂલથી આઈ લખી નાખ્યું હતું, એટલે એન એ એલ આવશે. એટલે અહીંયા જ્યારે આપણે લખશું ક્યુ વી ક્રોસ બી, આ એક વિદ્યુત ભાર પર લાગતું બળ થયું. આખા વાહક ઉપર જોતું હોય તો આખા વાહકના કુલ વિદ્યુત ભારોની સંખ્યા લેવાનું, એટલે કુલ વિદ્યુત ભારોની સંખ્યા એન એ એલ છે, બરાબર? એટલે સુધારવાનું બીજું કાંઈ નથી. અહીંયા મેં ભૂલથી આઈ લખી નાખ્યું હતું, અહીંયા તમને દેખાય જ છે કુલ સંખ્યા કેટલી આવે? એન એ એલ આવે. એટલે અહીંયા એન એ એલ વડે ગુણવાનું છે, બરાબર? મારે આઈ ભૂલથી મુકાઈ ગયું હતું એટલે એ ધ્યાન રાખજો. તો હવે જે છે આનું સાદુરૂપ આપીએ. આ આપણને શું મળ્યું છે? તો કે આ જે પ્રવાહધારિત વાહક છે એના પર લાગતું ચુંબકીય બળ. હવે થોડુંક આને આપણે સાદુરૂપ આપીએ, વ્યાખ્યાયિત કરીએ. તો આ જે સૂત્ર છે એન એ ક્યુ વી ડી, બરાબર? આવી રીતે જુઓ, સાથે કરીને સમજો. એન એ ક્યુ વી ડી, કાંઈ યાદ આવે આ શેનું સૂત્ર થશે એવું? કાંઈ યાદ કરવો જોઈએ. ત્રીજા ચેપ્ટરમાં આપણે આવી ગયું ડ્રિફ્ટવાળો, ડ્રિફ્ટ વેગવાળો જ્યારે ટોપિક ભણતા હતા ને ત્યારે આ શેનું સૂત્ર થશે? પ્રવાહનું. એન એ ક્યુ વી ડી ડ્રિફ્ટ વેગ જ્યારે વ્યાખ્યાયિત કરતા હતા ત્યારે આપણે પ્રવાહને આ સૂત્ર વડે વ્યાખ્યાયિત કર્યો હતો. એટલે આની જગ્યાએ હું શું લખી શકું? આઈ લખી શકું કે નહીં? પ્રવાહ આઈ. એટલે આ ચાર જે છે એન એ ક્યુ વી ડી, એની જગ્યાએ આપણે શું મૂકશું? આઈ. તો એફ બરાબર શું મળશે આપણને? એફ બરાબર મળશે આઈ. પહેલાં તો આ ચારનો જે ગુણાકાર છે એની જગ્યાએ શું લખ્યું મેં? આઈ. કેમ કે આઈ બરાબર શું થાય? એન એ ક્યુ વી ડી. એટલે એની જગ્યાએ આઈ લખ્યું, પછી એલ જે છે એમનેમ ક્રોસ બી,
बराबर। तो आ जे छे एफ बराबर आई एल क्रॉस बी, क्रॉस दूर करीने तमे आने आमे लखी शको बी आई एल साइन थीटा, क्रॉस दूर करो एटले साइन मूकी शको ने। अहीं जो एल जे छे लंबाई नो सदिश दर्शावे छे, बी जे छे चुंबकीय क्षेत्र नो सदिश दर्शावे छे। जो विद्युत प्रवाह जे छे अदिश राशि छे, बायो सावन ना नियम में आपणे भण्या था आई डी एल क्रॉस बी, अने त्यारे पण मैं तमने कीधुं तुं के प्रवाह अदिश राशि छे बराबर, पण प्रवाहनी दिशाना आधारे एल नी दिशा व्याख्यायित करी शकाय बराबर। केम के जे दिशामां प्रवाह होय ए ज दिशामां एल नो सदिश लेवामां आवे, એટલે એના આધારે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા બાયો સાવરમાં નક્કી કરતા હતા, આઈડીએલ ક્રોસ આર હતું બરાબર। બાયો સાવરના નિયમમાં શું હતું? આઈડીએલ ક્રોસ આર, અને એના ક્રોસ ગુણાકારના આધારે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરતા। એટલે ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આઈ જે છે એ અદિશ રાશિ છે પ્રવાહ, પણ પ્રવાહની દિશાના આધારે આપણે શું કરીએ છીએ? એલની દિશા લઈએ છીએ। જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં એલની દિશા ગણવામાં આવે, તો અહીંયા પણ સેમ એવું જ છે। વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે, પણ આ લંબાઈનો સદિશ છે એલ, અને એની દિશા પ્રવાહની દિશામાં લેવામાં આવે, સમજાય છે? એટલે અહીંયા એલ અને બીનો જે ક્રોસ ગુણાકાર મળે એની જે દિશા છે એ દિશા શેની મળે? આપણને ચુંબકીય બળની દિશા મળે। દિશાની વાત હમણાં આપણે પછી કરીએ કઈ રીતે મેળવી શકાય, પણ આ ખાસ ધ્યાન રાખજો એફ બરાબર આઈ એલ ક્રોસ બી। એક સૂત્ર આપણે શીખ્યા એફ બરાબર ક્યુ વી ક્રોસ બી, એટલે સૂત્ર ભેગા ન થાય બરાબર, ફરીને યાદ કરી લઈએ આ શેનું સૂત્ર છે? તો કે કોઈ ક્યુ વિદ્યુત ભારિત કણ વી જેટલા વેગથી બી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર છે આ બરાબર। એટલે આ ચુંબકીય બળનું સૂત્ર છે, પણ ક્યારે? તો કે ક્યુ વિદ્યુત ભારિત કણ વી જેટલા વેગથી બીમાં દાખલ થાય ત્યારે। આ સૂત્ર શેનું છે? ચુંબકીય બળનું જ તે, પણ શેની માટે? તો કે આઈ પ્રવાહ ધારિત વાહક જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય, એટલે આવી રીતે આઈ પ્રવાહ ધારિત વાહક જ્યારે બી ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય ત્યારે આ વાહક પર લાગતું બળ આ સૂત્ર વડે વ્યાખ્યાયિત કરી શકાય, એફ બરાબર આઈ એલ ક્રોસ બી વડે બરાબર। ક્રોસ દૂર કરીને તમે આમાં સાઇન મૂકી શકો, એટલે સૂત્ર બી આઈ એલ સાઇન થીટા। જો એલ અને બી પરસ્પર લંબ થાય, અહીંયા ક્રોસ શેની વચ્ચે છે? એલ અને બી વચ્ચે, એટલે એલ અને બી પરસ્પર લંબ હોય, એલ લંબ શું હોય? બી, એલનો સદિશ અને બીના સદિશ પરસ્પર લંબ હોય, અને ક્યારે લંબ થાય? એલનો સદિશ તમે કઈ દિશામાં લેશો? એલનો સદિશ કઈ દિશામાં લેશો? મેં હમણાં કીધું તમને પ્રવાહની દિશામાં, એટલે તમે એમે કહી શકો કે જ્યારે પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય ત્યારે થીટા જે છે એ શું થાય? 90 થાય। થીટા 90 થાય ને ત્યારે તમને આ બળ મહત્તમ મળે, અને મહત્તમ બળનું સૂત્ર કેટલું થાય? બી આઈ એલ મેક્સિમમ, સમજાય છે વાત? એટલે મેક્સિમમ બળ હોય મહત્તમ બળ તો બી આઈ એલ, અને મહત્તમ બળ ક્યારે મળે? એલ અને બી પરસ્પર લંબ હોય તો, અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા, ફરીને કહું છું પ્રવાહ અદિશ રાશિ, આ તો ખાલી લંબ વ્યાખ્યાયિત કરવા માટે હું બોલું છું, વિદ્યુત પ્રવાહ ની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ થાય ત્યારે વાહક પર લાગતું બળ જે છે આપણને કેવું મળે? મહત્તમ મળે। બાકી મૂળ સૂત્ર આ છે એફ બરાબર આઈ એલ ક્રોસ બી બરાબર। હવે જો તમને આ થિયરી પૂછે બે કે ત્રણ માર્કમાં, જનરલી બે માર્કમાં જ પૂછાય એવી છે કે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ સમજાવો, આકૃતિ દોરવાની જરૂર નથી, અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધી તમારે લખવાનું છે એફ બરાબર આઈ એલ ક્રોસ બી સુધી, આ લખવાની જરૂર નથી, આપણી એક્સ્ટ્રા સમજણ માટે છે, એમસીક્યુમાં એમાં કામ લાગે, અને આ વચ્ચેનું બોક્સ ન પણ લખો તોય ચાલે। એટલે બે માર્કમાં જ પ્રશ્ન પૂછાય એવો છે, અહીંયાથી સ્ટાર્ટ કરી અને તમારે એફ બરાબર આઈ એલ ક્રોસ બી સુધી લખવાનું છે
સમજાય છે વાત? હવે થોડીક વાર આ વિડીયો પુશ કરી અને તમે થિયરી જે છે એ વ્યવસ્થિત લખી લો, પછી આપણે જે આમાં એક્સ્ટ્રા સમજવાનું છે એની સાથે સાથે વાત કરી લઈએ. ઓકે, ચાલો, તો લખાઈ ગયું છે. હવે જુઓ, ધારો કે આજે છે એ મેં આખા વાહક પર લાગતું બળ વ્યાખ્યાયિત કર્યું. વાહકની લંબાઈ કેટલી લીધી છે આપણે? L, બરાબર. તો આજે આખું બળ મળ્યું એ શેની માટે મળ્યું? આખી L લંબાઈ માટે, એટલે કે આખા વાહક પર લાગતું બળ મળ્યું. પણ એની બદલે ધારો કે તમે કોઈ સૂક્ષ્મ ખંડ વ્યાખ્યાયિત કરો. ધારો કે DL લંબાઈનો કોઈ એલિમેન્ટ લઉં, એટલે કે સૂક્ષ્મ ખંડ લઉં. એલિફન્ટ નહીં, એલિમેન્ટ. એટલે સૂક્ષ્મ ખંડ લઈએ, જેમ બાયો સાવરમાં આવતો ને DL લંબાઈનો સૂક્ષ્મ ખંડ. તો આપણે આમાં એવું વિચારીએ કે ભાઈ મારે આખા વાહક પર બળ નથી મેળવવું, પણ એની ઉપર કોઈ DL લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધાર્યો છે, એની ઉપર લાગતું બળ મેળવવું છે. તો એ સિમ્પલ, સૂક્ષ્મ ખંડ પર લાગતું બળ સૂક્ષ્મ હોય તો DF બરાબર I DL ક્રોસ B. તો સૂક્ષ્મ ખંડ ઉપર લાગતું બળ આવી રીતે વ્યાખ્યાયિત કરી શકો. આની લંબાઈ DL છે તો અહીંયા Lની બદલે શું આવશે? DL. હવે એના પરથી આખા વાહક પર તમારે બળ જોતું હોય તો શું કરવું પડે? એ સૂક્ષ્મ બળનું તમારે વાહકની લંબાઈ પર સંકલન કરવું પડે, જેમ આપણે ફિઝિક્સમાં કરીએ છીએ. પહેલાં સૂક્ષ્મ ખંડ માટે મેળવીએ, પછી સંકલન કરીએ એટલે કુલ મળે. સંકલનની જગ્યાએ સિગ્માય લખી શકો, પણ વધારે સરળ રીત કઈ છે? સરવાળો કરવાની, સંકલનવાળી. એટલે આપણે સંકલન લખશું, બરાબર. ટેક્સ્ટ બુકમાં તમારે સિગ્મા લખેલું છે તો એ સાચું જ છે, પણ જનરલી આપણે કરીએ તો સંકલન જ તે સરળ એ જ પડે, બરાબર. એટલે વાહકની કુલ લંબાઈ માટે આપણે શું કરવું પડે? એનું સંકલન IDL ક્રોસ Bનું. એટલે વ્યાખ્યાયિત તો આ જ થાય, પણ આ તો જસ્ટ ખાલી તમને ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું છે કે કોઈ સૂક્ષ્મ ખંડ માટે વ્યાખ્યાયિત કરીએ પહેલાં તો સૂક્ષ્મ ખંડ પર લાગતું બળ મળે, પછી કુલ બળ મેળવવું હોય તો વાહકની લંબાઈ પર આપણે એનું શું કરવું પડે? સંકલન કરવું પડે. ક્લિયર? ચાલો, હવે આમાં બળની દિશાની વાત કરીએ. ટેક્સ્ટ બુકમાં ખાસ તમને દિશાની બહુ વાત નથી કરી, પણ એના પરથી MCQ પૂછાતા હોય છે એટલે એ પણ સમજી લેજો. ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરીને બળની દિશા આપણે મેળવી શકીએ. શેનો ઉપયોગ કરવાનો? જ્યારે પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય ત્યારે એના પર લાગતું બળ આપણે મેળવવું હોય તો બળની દિશા જો મેળવવી હોય તો ફ્લેમિંગના ડાબા હાથનો, ફ્લેમિંગ વૈજ્ઞાનિકનું નામ છે, આપણે દિશા મેળવવા માટે ફરજિયાત ડાબા હાથનો નિયમ, એટલે કે ડાબા હાથને ધ્યાનમાં રાખીને મેળવવાનો છે, એટલે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહેવાય એને, બરાબર. સરળ છે, ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, બે આંગળીઓ અને એક અંગૂઠાનો ઉપયોગ કરવાનો છે, બરાબર. ડાબા હાથની જ વાત છે, પછી તમે જમણો હાથ લઈને કરો તો એ અલગ આવશે આખું, પછી કે દિશા ફાવતી નથી અથવા તો મળતી નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. ફરજિયાત શેનો ઉપયોગ કરવાનો છે? ડાબા હાથનો. તો હવે એવું સમજી લેવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ પરસ્પર લંબ એવી દિશામાં છે ત્યારે આપણે દિશા મેળવીએ. શું કહું છું કે ધારી લ્યો કે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ જે છે એ પરસ્પર લંબ એવી દિશામાં છે, બરાબર. ધારો કે ચુંબકીય ક્ષેત્ર જે છે B આ દિશામાં છે, તાર આપણે આવી રીતે ઊભો રાખ્યો છે અને પ્રવાહ જે છે એ નીચે તરફ છે, આમ, બરાબર. અહીંયા મેં આમ ક્રોસમાં રાખેલો છે કંઈક થીટા ખૂણે, પણ એની બદલે તાર આમ એકદમ સીધો કરી નાખીએ અને પ્રવાહ નીચેની દિશામાં પસાર થતો હોય એવી રીતે હું રાખું. તો કઈ રીતે? મેં કીધું એમ, ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, બે આંગળીઓ અને એક અંગૂઠો. પહેલી આંગળી જે છે એ તમારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની છે. પ્રથમ આંગળી જે છે એ ક્યાં રાખવાની છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં, જો છે આ બાજુ. બીજી આંગળી જે છે એ તમારી પ્રવાહની દિશામાં આવી જોઈએ. હવે બીજી આંગળી આમ રાખો તમે તો પ્રવાહની દિશામાં નહીં આવે. પ્રવાહ ક્યાં છે? નીચે તરફ. એટલે બીજી આંગળીને હું નીચે તરફ કરું. જો પહેલી આંગળી તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે ને, અને બીજી આંગળી જે છે એ પ્રવાહની દિશામાં દેખાય છે. તો અંગૂઠો તમારો જે દિશામાં આવે, અંગૂઠો જેવો મારો તમારી તરફ આવશે તો આ તાર પર લાગતું ચુંબકીય બળ તમારી તરફ હશે.
સમજાય છે વાત? પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની, બીજી આંગળી જે છે એ પ્રવાહની દિશામાં, તો જે દિશામાં તમારો અંગૂઠો આવે એ દિશામાં ચુંબકીય બળ લાગતું હોય, એટલે કે અંગૂઠો જે છે એ ચુંબકીય બળની દિશા બતાવે છે. ક્લિયર? તમે બીજો નિયમ, જમણા હાથનો નિયમ પણ વાપરી શકો. જમણા હાથનો હથેળીના નિયમ પ્રમાણે બે નિયમ શીખવાડું છું, જે સરળ લાગે બરાબર. આમાં તમારે આંગળીઓ જે છે એ શું કરવાની છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની છે. આંગળીઓને કઈ દિશામાં રાખવાની? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો પ્રવાહની દિશામાં આવવો જોઈએ. સમજાય છે? ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં શું હતું? પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી પ્રવાહની દિશામાં, એટલે અંગૂઠો બળની દિશા બતાવે. આમાં થોડુંક અલગ છે, જમણા હાથનો હથેળીનો નિયમ છે બરાબર. આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહેવી જોઈએ અને અંગૂઠો પ્રવાહની દિશામાં. આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને અંગૂઠો જે છે એ પ્રવાહની દિશામાં. તો હથેળી જે તરફ આવે એ તરફ લંબ બળ લાગતું હોય, તો હથેળી જો અમારી તમારી તરફ આવે છે, આ આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો પ્રવાહની દિશામાં, તો હથેળી જે તરફ આવે એ સમતલમાં બહાર તરફ બળ લાગતું હોય. એટલે જો તમારી તરફ જ આવે છે કે નહીં, એટલે એ રીતે તમે બળની દિશા જે છે એ નક્કી કરી શકો, અથવા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે નક્કી કરી શકાય, જે તમને સરળ પડે બરાબર. તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મેં કીધું તમને ક્યાં સુધી લખવાનું છે, બે માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. તો ખાસ આ યાદ રાખજો, સૂત્રનો ઉપયોગ ક્યારે અને કેમ કરવાનો છે એ પણ ધ્યાન રાખજો, કેમ કે આ પણ ચુંબકીય બળનું સૂત્ર છે, આ પણ ચુંબકીય બળનું સૂત્ર છે. પણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકીએ? તો કે આઈ પ્રવાહધારિત વાહકને બી ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય ત્યારે આ સૂત્ર વ્યાખ્યાયિત કરાય, કે આનો ઉપયોગ કરાય. અને ક્યુ વિદ્યુતભારિત કણ વી જેટલા વેગથી બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે આ બળનો ઉપયોગ કરાય. છે તો બે બળના સૂત્રો ચુંબકીય બળના બરાબર. એટલે ખાસ જે જે નવા સૂત્રો આપણે શીખીએ છીએ એનો ઉપયોગ ક્યારે થાય, એનો કોન્સેપ્ટ શું છે એ મગજમાં રાખજો. તો આશા છે કે આ થિયરી વ્યવસ્થિત તમને સમજાણી હશે. જો કોઈ પ્રશ્ન કે ડાઉટ હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા લેક્ચર સાથે. થેન્ક યુ.